નમસ્કાર, જમાવટ સાથે હું છું યશ. કલ્પનાનો કેનવાસ શોમાં આપણે સાહિત્યની વાતો કરતા હોઈએ છીએ. તો આજે સાહિત્યની વાતમાં મારે તમને સૌરાષ્ટ્રની રસધારની એક વાત, એક ઘટના, એક ઇતિહાસ રજૂ કરવો છે. વાર્તાનું નામ છે આનું નામ તે ધણી. આનું નામ તે ધણી એ સાંભળીને આપણે એમ થાય કે કેમ આનું નામ તે ધણી? એવું તો શું બન્યું કે એમ કહેવામાં આવ્યું કે આનું નામ તે ધણી? એવું કોણ કહી બેઠ્યું કે આનું નામ તે ધણી? તો સમજો કે કોઈ સત્તાધારી વ્યક્તિમાં કોઈ નાગરિક એની સત્તાને જોઈને, એની કામ અને વ્યવસ્થા જોઈને એમ કહી બેઠે કે આનું નામ તે શાસક. એ જ પ્રકારે રજવાડા વખતે કોઈ દરબારની દિલદારી જોઈને, એમના કામ જોઈને કોઈ નગરજન એમ કહી બેઠે કે આનું નામ તે ધણી. તો એ પ્રકારની કંઈક વાત છે, સાંભળીએ. વાર્તા છે આનું નામ તે ધણી. દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળા મસળી ઉપણીને તૈયાર થતા હતા. જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં મહાલતી હતી. ટાઢા ટાઢા વાવડા વાવતા હતા. તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલાવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપમાં મનસૂબો પડ્યો. એ વિચાર કરતો હતો કે ઓહો હો, મહેનત કરીને તૂટી ગયા મારા ભાઈઓ. આ બાજરો પાખ્યો અમારે પરસેવે અને હવે આ ઠાલા મફતના દરબારો પોતાના રાજભાગમાંથી આ વસ્તુ લઈ જશે. વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું, રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ તો રહેશે અને રાજભાગમાંય નહીં તણાઈ જાય. અડધી રાતનો ગરજ ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીઓને સાથે લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપીન જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈને ગાડામાં હદ ઉપરાંતનો બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડીને ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું આંકતો હતો, પોતે ગાડાની આગળ હતા અને એમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામના પાદર ઢૂંકડા આવતા હદ ઉપરાંત ભારને કારણે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી ગયું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળીને મહેનત તો કરી પણ ગાડું ઊંચું થયું નહીં. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવવા જાય તો છતરાયું થઈ જાય, તેમ પાછળ ખડું પણ છેટું રહી ગયું એટલે ગાડું પાછું ખાલી કરવા પણ જઈ શકાય એવું નથી. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થઈ ગયું. સવાર પડશે, અજવાળું થશે તો ફજેતો થશે. એવી બીકમાં હાફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરનું કરવું ને એવું બન્યું કે એના જ દરબાર જેની ચોરી કરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિત્યક્રમ પ્રમાણે જંગલમાં જવા સારું હાથમાં પાણીનો કળશ્યો લઈને નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર ટકટકતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જગા પટેલે કહ્યું, ગરજવાને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામને નહીં ખબર પડે કે હું બાજરો છાનો માનો લઈ જઉં છું. અને એવું વિચારીને, એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે એ જુવાન, જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને. અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલું. એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનું માનું ગાડું ભરીને જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે, શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈને ગાડાને કેડનો ટેકો દઈને પૈડું ઊંચું કરાવ્યું. એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકીને ગાડું લઈ ગયા. હશે ભાઈ, હોય બિચારા રાત દિવસ તડકો વેઠીને મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન ક્યારેક બગડે તો શું થયું? એ પણ આપણી વસ્તી છે ને. આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા જાય છે. આ વાતને બન્યાને આશરે 6-1 માસ થયા હશે. દરબારના દરિયાઈ દિલમાં ઉપરની વાતનું ઓસણ પણ નથી. એવી સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા માટે જગા પટેલને ત્યાં ગયો. પટેલે આના કરવાથી હવાલદારે જગા પટેલને કંઈક કડવું વચન કીધું એટલે પટેલને તો રીસ ચડી. પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી ને. હવાલદારે પણ તરછોડાઈથી કીધું, ત્યારે શીદને પડ્યો છો, તને કાંઈ બીજે ઠેકાણા નથી મળતા, હાલ્યો જાને.
એટલે જગા પટેલને તો પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નહોતી, પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરીને બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા રાજ રચીલું અને ઢોર ઢાખર લઈને ગાડા ભરીને ડેલી પાસેથી નીકળે છે. ગામના માણસો એમને વારવા મનાવવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરીને જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું, દરબાર, અમારી વહુઓ આણામાં બે સારા ગોદડા લાવી હોય છે, તે અમે વેઠે કાઢી દઈએ છીએ. અમે ગાભા ઓઢીને આવી તાઢમાં સૂઈ રહીએ તોય તમારો ત્રણ દોકડાનો હવાલદાર અમને હબડાવે, અમને ફફડાવે, એ અમને નથી પરવડતું. દરબારને સબૂરીથી આખી વાત સમજી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે અમારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યો નહીં એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ, જાવ તો ભલે જાવ, પટેલ જાવ તો ભલે જાવ, પણ જે ધણી કેડનો ટેકો દઈ બાજરાનું ભરતિયું વળાવે તેવો ધણી ગોજજો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા, પણ અહીં પટેલના આડો આડમાં ધ્રુજારો નીકળી ગયો. પટેલથી કાંઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ કરે, પરંતુ એ વાતમાં હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડા પાછા ફેરવ્યા. તેના વંશજો હાલમાં પણ આ ગામમાં રહે છે અને આ વાતને આશરે 150 વર્ષો થયા છે. અને આવો જ ઇતિહાસ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે પણ બન્યો હોવાનું કહેવાય છે. સૌરાષ્ટ્ર અને એના ઇતિહાસ આ બધું સાંભળતા આશ્ચર્ય થાય કે ઓહો, સૌરાષ્ટ્ર પ્રદેશ કેવો અમર, કેવો અલગ ઇતિહાસ ધરાવે છે, જ્યાં ખાનદાની ખમીરાજ શૌર્ય બલિદાન તો અઢળક છે, સાથે જ આવી દિલાવરીની પણ કેટલીક અદ્ભુત વાર્તાઓ ત્યાં થઈ ચૂકી છે. તો આપને જો આવી સૌરાષ્ટ્રની કે ઇતિહાસોની કે કોઈ પણ સાહિત્યની વાર્તાઓ ગમતી હોય તો અમને ચોક્કસથી જણાવજો. અને અમારો આ શો કલ્પનાનો કેનવાસ અને આ અમારી વાર્તાઓ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ધન્યવાદ.